અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ વકર્યો. નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલ બદલવાને લઈને વિવાદ. ડીઈઓએ નિમેલી કમિટી પહોંચી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં કમિટીના સભ્યો બનેલા વાલીઓ પર શાળાએ પહોંચ્યા છે. વાલીઓને સંતોષકારક જવાબ ન મળતા કમિટી બનાવી હતી. પ્રતિક, આખરે સ્કૂલનો શું વિવાદ છે અને વાલીઓને શું જવાબ મળી રહ્યો છે? માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ આખરે વકરતો જાય છે અને વિવાદ હવે થંભવાનું નામ નથી રહ્યો, કારણ કે આ સ્કૂલ છે તે આશ્રમ રોડ જેવા પોસ્ટ વિસ્તારમાં આવેલી છે અને છેલ્લા કેટલાય સમયથી આ સ્કૂલ કાર્યરત છે. લેડીઝ સ્કૂલ હોવાના કારણે વાલીઓ આ સ્કૂલને પ્રાધાન્ય આપે છે તેમની દીકરીઓને ભણાવવા માટે. પરંતુ હવે જે શાળા સંચાલકો છે તેમનું એવું માનવું છે કે આ જે શાળા છે તે જર્જરિત હાલતમાં છે, જર્જરિત થઈ ચૂકી છે, જેના કારણે આ શાળાને બંધ કરવા માટે તેમણે ડીઓ કચેરીમાં અરજી આપી છે. અને શાળા જો બંધ થશે તો વાલીઓ ક્યાં ભણશે તે હવે સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે જે વાલીઓ છે તે વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે અને તેમણે પણ ડીઓને રજૂઆત કરી છે કે તેમના જે બાળકો છે તેમને નજીકની શાળામાં સ્થાન આપવામાં આવે. અને આ જ કારણથી હવે ડીઓ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટીના સભ્યો આ શાળામાં પહોંચ્યા છે અને શાળાની હાલત શું છે તેના ઉપર તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે એક સવાલ છે. તેને લઈને આ ટીમ છે, આ કમિટી છે, તે હવે શાળાની સંશોધન કરી રહ્યા છે, શાળાની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ડીઓ દ્વારા એક સરકારી એન્જિનિયરની પણ નિમણૂક કરવામાં આવી છે જે આ શાળાનો યોગ્ય રિપોર્ટ, શાળા ખરેખર જર્જરિત છે કે કેમ, શાળાની મરમ્મત કરવાની જરૂર છે કે કેમ, શાળા બંધ કરવી યોગ્ય છે કે કેમ, તેનો રિપોર્ટ છે તે ડીઓને આપશે. ત્યારબાદ ડીઓ આ બાબતે યોગ્ય નિર્ણય કરશે, કારણ કે કોઈ પણ શાળા સંચાલક છે તે આવી રીતે નિર્ણય ન લઈ શકે કે તેમની શાળા જર્જરિત છે. જો જર્જરિત હોય તો તેનો યોગ્ય રિપોર્ટ આપવો જરૂરી છે. અને આ જ કારણથી વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે કે શું શાળા બંધ થશે તો તેમના વાલીઓ, તેમના બાળકો છે તે રજડી જશે કે કેમ. અને આ જ કારણથી ડીઓ એ કમિટીની રચના કરી છે જેની અંદર વાલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને શાળાના શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બિલકુલ, આભાર પ્રતિક તમામ વિગતો માટે.